ઉજા વિદ્યાલય સીટીએમ અમદાવાદ ધોરણ અગિયારના ભૌતિક વિજ્ઞાનના વિડીયો લેક્ચરમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું ચેપ્ટર નંબર છ કાર્ય ઊર્જા અને પાવરમાં અગાઉ આપણે સદીશોના અધિશ ગુણાકાર વિશે ચર્ચા કરી હવે આપણે કાર્ય અને ગતિ ઉર્જાની વાત કરવાની છે કાર્ય સાથે સાથે ગતિ ઉર્જા વિશે ચર્ચા કરવાની છે કાર્ય કોને કહેવાય તો કે સૌથી પહેલા તો આપણે કાર્યનું સૂત્ર જોઈએ કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર બળ અને બળને લાગતું હોય તે દરમિયાન થતા સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહે છે સૂત્ર સ્વરૂપમાં લખીએ તો બળ ગુણ્યા સ્થાનાંતર કાર્યોનું એકમ છે જૂલ અને સીજીએસ એકમ છે અર્ઘ કાર્ય શું છે તો કે આપણે જ્યારે કોઈ પદાર્થ ઉપર બળ લગાડીએ છીએ અને જોઈએ પદાર્થ સ્થાનાંતર કરે છે તો બળ અને એ સ્થાનાંતરના ગુણાકારને આપણે શું કહીએ છીએ કાર્ય કહીએ છીએ હવે વાત કરીએ ગતિ ઉર્જાની તો કે ગતિ ઉર્જા એટલે ગતિ દરમિયાન કાર્ય કરવાની ક્ષમતા ઊર્જા એટલે આપણને ખબર છે કાર્ય કરવાની ક્ષમતા ગતિ દરમિયાન કાર્ય કરવાની ક્ષમતાને આપણે શું કહીએ છીએ ગતિ ઊર્જા કહીએ છીએ બીજી વ્યાખ્યા એવી છે કે પદાર્થના દળ અને તેના વેગના વર્ગના ગુણાકારને એટલે કે એના સૂત્ર ઉપરથી વ્યાખ્યા લખી શકાય એનું સૂત્ર છે વન બાય ટુ એમ વી સ્કવેર પદાર્થના દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને ગતિ ઉર્જા પણ કહે છે તેનો એકમ પણ શું છે ઝૂલ છે શું છે ઝૂલ તેનો એકમ છે તો હવે આપણે સૌથી અગત્યની બાબત એ છે કે કાર્ય ઉર્જા આ કાર્ય અને ઉર્જા આ બંનેને એક સાથે લેવાની છે એના માટે આપણે એક સંબંધ સાબિત કરવાનો છે કાર્ય ઊર્જા પ્રમેય તો વિદ્યાર્થી મિત્રો કાર્ય અને ઉર્જાને જો આપણે બંને એક સાથે લઈશું તો આપણને કાર્ય ઊર્જા પ્રમેય મળશે એનો મતલબ કે કાર્ય અને ઉર્જા એકબીજા સાથે સંબંધ ધરાવે છે એવું આપણે કહેવાય તો કાર્ય અને ઉર્જા એકબીજા સાથે કેવો સંબંધ ધરાવે છે એ આપણે સાબિત કરવો છે પહેલાં હું તમને સંબંધની વિશે ચર્ચા કરું તો કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ તેના પર થયેલા કાર્ય બરાબર મળે છે ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર થયેલા કાર્ય બરાબર મળે છે એવું આપણે કહી શકાય તો એના માટે આપણે શું કરીએ છીએ તો કે અચળ પ્રવેગી ગતિ ના સમીકરણનો ઉપયોગ કરીએ આપણે તો અચળ પ્રવિગી ગતિનું આપણી પાસે સમીકરણ છે અંતિમ વેગનો વર્ગ માઇનસ પ્રારંભિક વેગનો વર્ગ બરાબર ટુ એ એસ અચળ પ્રવિગી ગતિનું ત્રીજું સમીકરણ વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્કવેર આપણે એવું બોલતા હતા બરાબર ટુ એ એસ તો આ સમીકરણમાં હું બંને બાજુ એમ વડે ગુણી નાખું કારણ કે જે પદાર્થ ગતિ કરશે એ પદાર્થનું દોડ એમ ધારો કે લઈ લઈએ આપણે તો બંને બાજુ એમ વડે ગુણીએ તો એમ વી ટુ સ્ક્વેર માઇનસ એમ વી વન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ એ એસ અને ટુને લઈ જાઓ અહીંયા છેદમાં તો શું થશે વન બાય ટુ બંને સાથે ગુણાઈ જાય એમ વી ટુ સ્ક્વેર માઇનસ વન બાય ટુ એમ વી વન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એસ બરાબર હવે આપણે અહીંયા એમ વડે ગુણીએ તો એક બાજુ ખાલી ડાબી બાજુ ના ગુણાય એમને આપણે જમણી બાજુ પણ ગુણવું પડે તો આપણે આવું લખી શકીએ એમ એ ઇન્ટુ એસ અને એમ એ બરાબર શું થાય તો કે આપણને ખબર છે બળ થાય બરાબર બળ બરાબર શું થશે એમ એ તો એફ ઇન્ટુ એસ એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર બરાબર આપણને શું મળશે તો કે કાર્ય મળશે તો જુઓ આ તમારી અંતિમ ગતિ ઊર્જા થઈ આ તમારી પ્રારંભિક ગતિ ઉર્જા થઈ આ ગતિ ઉર્જાનો ફેરફાર એટલે આપણે આવું લખી શકીએ અંતિમ ગતિ ઊર્જા કે એફ માઇનસ પ્રારંભિક ગતિ ઊર્જા કે આઈ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ માટે ગતિ ઊર્જાનો તફાવત ડેલ્ટા કે ઇઝ ટુ ડબલ્યુ આપણને આવું મળે છે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ જો તમે ત્રિપરિમાણમાં લેતા હોય બરાબર આપણે એક પરિમાણમાં જોયું સદિશ સ્વરૂપે નથી જોયું અઢી સ્વરૂપે જોયું જો તમે સદિશ સ્વરૂપે જોતા હોય તો આમાં બહુ મોટો કંઈ ડિફરન્સ આવવાનો નથી થિયરી આની યાદ રહેવાની છે વન બાય ટુ એમ વી સ્ક્વેર માઇનસ વન બાય ટુ એમ વી વન સ્ક્વેર પણ એનું એ જ રહેશે ફરક ખાલી ક્યાં પડશે તો અહીંયા પ્રવેગ અને સ્થાનાંતર બંને સદીસ મળવાના છે तो अँ और फरक पर से डेल्टा के इज इक्वल टू तो, एम ए सदीस इंटू एस सदीस तो आ रूप स्वरूप तो तो, में एफ मल तो डेल्टा के इज इक्वल टू एफ सदीस इंटू एस सदीस आप में लख्यू थ्री डायमेंशन में एट के सदी स्वरूपे लख्यु ખ્યાલ આવી ગયો તો આ કાર્ય ઉર્જા પ્રમે આપણને શું દર્શાવે છે કાર્ય ઉર્જા પ્રમે દર્શાવે છે કે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર લાગતા ચોખ્ખા બળ વડે થતા કાર્ય જેટલો હોય છે બીજી રીતે વ્યાખ્યા કેવી હોય તો ઉર્જાનો વ્યય કરતા બળોના ગેરહાજરીમાં પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે ઓકે નેક્સ્ટ નાનકડો આપણી પાસે એક ટોપિક છે નેક્સ્ટ ટોપિક છે કાર્ય આપણે કાર્યની વ્યાખ્યા જોઈ કાર્ય વિશે આગળ સમજૂતી મેળવવાની છે કાર્યની વ્યાખ્યા જોઈએ આપણે કાર્ય વિશે સમજૂતી મેળવવાની છે કાર્યને આપણે કહીએ છીએ વર્ક જેની સંજ્ઞા છે ડબલ્યુ બરાબર અને આપણે અહીંયા વ્યાખ્યા તો જોઈ જ ગયા છીએ અને ડબલ્યુ એનું સૂત્ર પણ આપણે જોયું છે ડબલ્યુ બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર જો પદાર્થનું સ્થાનાંતર તેના પર લાગતા બળની દિશામાં ન હોય પદાર્થનું સ્થાનાંતર તેના પર લાગતા બળની દિશામાં જ હોય ધારો કે આ પદાર્થ છે પદાર્થ ઉપર આ દિશામાં બળ લાગે છે અને એ જ દિશામાં સ્થાનાંતર થાય છે તો કોઈ પ્રોબ્લેમ નથી તો મહત્તમ કાર્ય તમને મળશે પણ ધારો કે પદાર્થ જે દિશામાં બળ લાગે છે ધારો આમ આપણે બળ લગાડીએ છીએ અને આ દિશામાં સ્થાનાંતર કરે છે તો શું ધ્યાનમાં રાખવાનું છે તો આપણે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે એનો લંબ ઘટક દિશામાંનો આપણે ઘટક લેવાનો છે અને દિશામાંનો જે ઘટક છે એ ઘટક આપણને કાર્ય આપશે એટલે આપણને ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો કે એફ ડી કોટા આ જે છે એ દિ સ્થાનાંતર જે દિશામાં થતું હશે એ દિશામાંનો ઘટક છે તો ડબલ્યુ બરાબર એફડી કોશ થીટા અને એફડી કોથીટાના આપણને ખ્યાલ છે કે કોટા દૂર કરવાથી કોટા શું દર્શાવે છે કોઈટા દર્શાવે છે ડોટ પ્રોડક્ટ અદિશ ગુણાકાર શું દર્શાવે છે ડોટ પ્રોડક્ટ અધિશ ગુણાકાર તો ડબલ્યુ બરાબર કોસ તમે દૂર કરશો તો બળ ગુણ્યા સ્થાનાંતર ખરું બંને સદીશ ખરા પણ વચ્ચે શું આવશે ડોટ પ્રોડક્ટ આવશે તો બળનું કાર્યનું આપણી પાસે બીજું સૂત્ર આવી ગયું ડબલ્યુ બરાબર એફ સદીશ ડોટ ડી સદીશ બરાબર છે ડબલ્યુ બરાબર એફડી કોસ થી સૂત્ર છે આપણી પાસે પહેલી આપણે વાત કરીએ જો ઠીઠા ઇઝ ટુ જીરો હોય બરાબર પહેલી આપણે હવે જો વાત કરીએ ઠીટા ઇઝ ઇક્વલ ટુ જીરો હોય તો એનો મતલબ શું એફ સદીશ અને ડી સદીશ એકબીજાને સમાંતર છે બંને એક જ દિશામાં છે તો ઠીઠા જીરો હોય તો કોસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન થાય તો આપણને કાર્ય છે એ કેવું કાર્ય મળે ડી મહત્તમ કાર્ય મળે બીજો કેસ આપણે લઈએ થીટા ઇઝ ઇક્વલ ટુ જો નાઇન્ટી ડિગ્રી હોય તો બળ અને સ્થાનાંતર બંને એકબીજાને લંબ થયા તો કોસ નાઇન્ટીની કિંમત આપણને ખબર છે ઝીરો થાય તો કાર્ય આપણને શું મળે શૂન્ય મળે એટલે કે લઘુત્તમ મળે કાર્ય થાય નહીં તો આવા આપણી પાસે અલગ અલગ કિસ્સાઓ છે બરાબર આપણે જો જોવા જઈએ તો કાર્ય આપણને બે રીતે મળે વ્યાપક સૂત્ર આપણી પાસે છે ડબ્લ્યુ ઇઝ ઇક્વલ ટુ એફડી કોટા બરાબર તો કેવા સંજોગોમાં કાર્ય ધન મળશે અને કેવા સંજોગોમાં કાર્ય ઋણ મળશે તો જ્યારે બળ અને સ્થાનાંતર વચ્ચેના ખૂણાનું મૂલ્ય જીરો કે જીરો થી નેવું વચ્ચે હોય તમને ખ્યાલ છે કે કોષ જે વિધેય છે કોષ વિધેય જીરો થી નેવું ની વચ્ચે ધન મૂલ્ય આપે છે બરાબર જ્યારે તમે એકમ વર્તુળ દોરો છો ત્યારે એની અંદર એટલે કે કોષ નું મૂલ્ય જીરો હોય અથવા જીરો થી નેવું ની વચ્ચે હોય ત્યારે ઠીટાનું મૂલ્ય કોષ થીટાનું મૂલ્ય આપણને ધન મળે છે અને એવા સંજોગોમાં કાર્ય પણ આપણને ધન મળે છે જે આપણે પહેલા કેસમાં જોયું આર્યા બીજા કેસમાં આપણે જોયું નેવું છે તો એ ઝીરો થઈ જાય છે પણ હવે ધારો કે નેવુંથી વધશે ધારો કે નેવુંથી વધશે એટલે આપણે ત્રીજો કેસ જોઈએ થીટા ઇઝ ઇક્વલ ટુ એકસો ને એસી હોય તો એફ સદીશ અને ડી સદીશ કેવા હોય પ્રતિ સમાંતર હોય અને આપણને ખબર છે કોસ પાય એટલે કે કોસ એકસો ને એસી ટુ માઇનસ વન થાય તો આપણને ઋણ મૂલ્ય આપે છે એટલે કે જ્યારે જીરો હોય અથવા જીરોથી નેવું હોય ત્યારે ધન મૂલ્ય અને નેવુંથી ઉપર જેટલા પણ હોય એકાણું બાણું તાણું દરેક ખૂણા માટે કોષ આપણને ઋણ મળે છે જેથી આવા સંજોગોમાં કાર્ય પણ આપણને ઋણ મળે છે ત્યારે આપણે એવું કહી શકાય કે કાર્ય થાય છે પણ બળની વિરુદ્ધ દિશામાં કાર્ય જોવા મળે છે હવે આપણે કેસ પહેલાની જે વાત કરીએ ડિટેલમાં વાત કરીએ કે કાર્ય શૂન્ય ક્યારે મળશે કેવા કેવા સંજોગોમાં અને કેવા ઉદાહરણમાં આપણે કાર્ય શૂન્ય જોઈ શકીએ છીએ તો કે પદાર્થ પર થયેલું કાર્ય શૂન્ય ક્યારે મળે તો કે પદાર્થ પર થયેલું કાર્ય શૂન્ય એવા સંજોગોમાં મળે પહેલો સંજોગ છે પદાર્થ પર લાગતું બળ શૂન્ય હોય બરાબર વ્યાપક સૂત્ર આપણી પાસે આવું છે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફડી કોટા હવે ડબલ્યુ છે એ શૂન્ય ક્યારે મળે તો પહેલો કેસ છે જો આ બળ શૂન્ય હોય બીજો કેસ છે જો સ્થાનાંતર ન થતું હોય સ્થાનાંતર ન થતું હોય બરાબર અને ત્રીજો કેસ છે જો ઠીઠા નેવું હોય એટલે કે બળ અને સ્થાનાંતર બંને એકબીજાને લંબ દિશામાં હોય ત્યારે તો જો પહેલા કેસની વાત કરીએ કે પદાર્થ પર લાગતું બળ શૂન્ય હોય ત્યારે તો કઈ રીતે તો ઉદાહરણ તમને આપું કે લીસી સપાટી ઉપર સરકતું ચોસલું કોઈ ચોંસલું છે કોઈ બ્લોક છે લીસી સપાટી ઉપર આપણે મૂકી દઈએ તો આપણને ખબર છે કે લીસી સપાટી ઉપર કોઈ વસ્તુને મૂકી હોય તો ઝડપથી સરકે લપશે એમાં આપણે કાર્ય કરવાની જરૂર પડતી નથી એટલે સ્થાનાંતર થાય છે સ્થાનાંતર થાય છે પણ કાર્ય થતું નથી એટલે કાર્ય બળ સોરી સ્થાનાંતર થાય છે પણ બળ લાગતું નથી તો બળ શૂન્ય છે જો બળ શૂન્ય હોય તો કાર્ય પણ શૂન્ય મળશે બરાબર બીજો કેસ જોઈએ બીજા કેસનું ઉદાહરણ તમને આપું સ્થાનાંતર જીરો છે તમે બડ લગાડો છો જેમ કે તમારા ઘરની દિવાલ કોઈ ઝાડ મોટું ઝાડ હોય એ ઝાડને તમે ધક્કો મારો તમારા ઘરની દિવાલને ધક્કો મારો તમે બળ લગાડો છો સો ટકા બળ લગાડો છો પણ દિવાલ ખસતી નથી ઝાડ ખસતું નથી એટલે બળ લગાડ્યું એટલે કે બળ એફ લાગ્યું પણ સ્થાનાંતર જીરો છે એફ બળ લાગ્યું પણ સ્થાનાંતર કેવું છે જીરો છે જો સ્થાનાંતર જીરો હોય સ્થાનાંતર જીરો હોય તો કાર્ય પણ શૂન્ય મળે ચલો ત્રીજો કેસ થીવું ઠીટા નેવું એટલે શું જે દિશામાં સ્થાનાંતર થાય છે એની લંબ દિશામાં નેવું નો ખૂણો બનાવતી દિશામાં બળ લાગે છે છે તો આવા સંજોગોમાં કાર્ય શૂન્ય મળે એનું આપણે એક ઉદાહરણ લઈએ કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતો જો કોઈ કણ હોય તો એ કણ માટે કણ પર લાગતું બળ કેન્દ્રગામી બળ હોય ધાર કે આ કણ છે ને આ રીતે ગોળાકાર ગતિ કરે છે તો એક કણ ઉપર જે બળ લાગે છે એ બળ કેન્દ્રગામી બળ છે એ અંદરની તરફ લાગતું હોય પણ સ્થાનાંતર એની લંબ દિશામાં કરતો હોય એટલે કે વર્તુળાકાર ગતિના કોઈપણ બિંદુ પાસે વર્તુળાકાર ગતિના કોઈપણ બિંદુ પાસે સ્પર્શક રૂપે એ કણનું સ્થાનાંતર રહેલું હોય આથી બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ રૂપે રહે છે આ સંજોગોમાં કણ પર કેન્દ્રગામી બળ વડે થતું કાર્ય કેવું મળે છે શૂન્ય મળે છે હવે તમને થશે કે આ સિવાય કોઈ કારણ ખરું તો હા ચોથું એક કારણ છે કે જ્યાં આપણને બળ શૂન્ય મળે ક્યારે તો કે કોઈ પદાર્થ ઉપર એક કરતાં વધુ બળ લાગે બરાબર એક કરતાં વધુ બળ લાગે એક કરતાં વધુ બળ માટે આપણે જો આની વાત કરીએ તો કેટલીક વખત એવું થાય કે એક કરતાં વધુ બળમાં પરિણામી બળ શૂન્ય મળે કેવું મળે પરિણામી બળ શૂન્ય મળે તો એક બળ ધારો કે આ દિશામાં લાગતું હોય એફ વન સદીશ ધારો કે બીજું બળ છે આ દિશામાં લાગતું હોય એફ ટુ કોઈ ત્રીજું બળ છે એ આ દિશામાં વિરુદ્ધ દિશામાં લાગતું હોય એફ થ્રી સદીશ એફ ફોર સદિશ આ દિશામાં લાગતું હોય હવે દરેક બળના મૂલ્યો જો સમાન મળે તમને દરેક બળના મૂલ્યો સમાન મળે અને એક કરતાં વધારે બળો એક જ જગ્યાએથી લાગે બરાબર તો આવા બળોને એક બિંદુગામી બળ પણ કહેવાય અને એક બિંદુગામી બળનું પરિણામી જે બળ છે બિંદુગામી બળનું પરિણામી બળ જે છે એ પરિણામી બળ આપણને શૂન્ય મળે છે એ પરિણામી બળ આપણને શું મળે છે શૂન્ય મળે છે તો આપણે જોયું કે આવા સંજોગોમાં કાર્ય શૂન્ય મળે હવે કાર્યની કેટલીક વાત કરવી છે આપણે કાર્યના કેટલાક એકમોની ચર્ચા કરવી છે કાર્યના એકમો બરાબર સૌથી પહેલાં તો આપણે કાર્યના એમકેએસ એસ એકમોની વાત કરીએ એમ કે એસ એકમમાં આપણે કાર્યનો એકમ લઈએ છીએ કિલોગ્રામ મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર જેના આપણે બીજા શબ્દોમાં જૂલ જે વડે પણ દર્શાવીએ છીએ બરાબર ઝૂલની આપણે વ્યાખ્યા કરી શકાય કે એક ન્યૂટન બળની અસર હેઠળ બળની દિશામાં કણનું સ્થાનાંતર એક મીટર મળે તો આ કાર્યને એક ઝૂલ કહેવાય કાર્યને એક ઝૂલ કહેવાય એટલે આપણે એવું કહી શકીએ એક ઝૂલ ઇઝ ઇક્વલ ટુ એક ન્યૂટન ઇન્ટુ મીટર ઇઝ ટુ એક કિલોગ્રામ મીટર સ્કવેર અપોન સેકન્ડ સ્ક્વેર સીજીએસમાં એનો એકમ છે ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્કવેર જ્યાં આપણે જૂલનો સીજીએસ લખીએ છીએ અર્ગ બરાબર એનો પણ એ જ રીતે વ્યાખ્યા બનાવી શકાય એક ડાઈન બળની અસર હેઠળ બળની દિશામાં કણનું સ્થાનાંતર એક સેન્ટીમીટર થાય તો થયેલા કાર્યને એક અર્ગ કહેવાય એટલે કે એક અર્ગ એટલે બરાબર એક ડાઈન ઇન્ટુ સેન્ટીમીટર બરાબર એક ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર જ્યારે કાર્યનું પારિમાણિક સૂત્ર આપણે લખવું હોય કાર્યનું પારિમાણિક સૂત્ર શું આવશે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ એમ વન એલ ટુ ટી માઇનસ ટુ એક જૂલ બરાબર દસની સાત ઘાત અર્ઘ થાય છે આવું આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી પણ સાબિત કરી શકાય આપણે ચેપ ચેપ્ટર નંબર બે માં આ કરેલું છે બરાબર કેટલાક બીજા પણ કાર્યના એકમો છે જેને ઝૂલના સ્વરૂપમાં લખી શકાય તો કે ઝૂલ જે છે એને અલગ અલગ સ્વરૂપમાં લખી શકાય જેમ કે અર્ઘના સ્વરૂપમાં લખવું હોય ઝૂલને તો દસની માઇનસ સાત ઘાત ઝૂલ થાય ઇલેક્ટ્રોન વૉલ્ટ ધોરણ બારમાં આપણે આનો યુઝ કરીશું ઇલેક્ટ્રોન વોલ્ટને લખવું હોય તો વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ નાઇન્ટીન જૂલ થશે કેલરી આપણી જે શરીરમાં ઉર્જા છે બરાબર એ ઉર્જા કેલરીમાં માપવામાં આવે છે રાસાયણિક ઉર્જા તરીકે ઓળખાય છે તે કેલરી છે એ કેટલી ઝૂલ થશે ચાર પોઈન્ટ એકસો ને જૂલ આપણને મળશે અને જે આપણે પાવર વાપરીએ છીએ કિલો વોટ અવર એટલે કે એક યુનિટ જેને આપણે ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ સોરી દસની પ્લસ છ ઘાત જૂલ એને આપણે કહીએ છે તો આજે આપણે ચર્ચા કરી કાર્ય ઉર્જાને એના પ્રમેય વિશે કાર્યની ચર્ચા કરી ગતિ ઉર્જાની ખાલી વ્યાખ્યાની ચર્ચા કરી છે ગતિ ઉર્જાની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં પણ કરવાના છીએ પણ હવે એ જ કાર્ય ઉર્જા પ્રમેયનો આપણે ઉપયોગ કરીશું ચલબળ માટે અત્યાર સુધી આપણે જે આ થિયરી આજે ભણ્યા એ થિયરીમાં આપણે બળને ફેરફાર થતો હોય તેવો લીધો નથી બળને આપણે અચળ લીધો છે તો હવે આપણે ચલબળ માટે કે જો કદાચ બળ બદલાતું હોય તો કાર્ય કેવું મળશે એની આપણે આવતી વખતે ચર્ચા કરીશું